हेलो फ्रेंड्स, स्वागत है तमारो मारी चैनल में। आज हूँ एक नवी रेसिपी लैने आई छू तो तमे आज सुधी नहीं बनावी हो। आज आप काचा केड़ा ग्रेवी वालू शाक बनावीशू। काचा केड़ा ने आफ्रिका मटोकी कहवाय छे, तो मटोकी ग्रेवी वालू शाक बनावीशू। तो मटोकी बनावा माटे मैं त्रण मटोकी लीधी है, त्रण डूंगरी, एक टामेटू, आदु मरचा, लसन, ટામેટાની પેસ્ટ લીધી છે। પેસ્ટ ના હોય તો બે ટામેટા લેવાના અને સિંગ લેવાની। હવે હું કાપતા તમને શીખવાડું કે રીતના બ્લેક ના પડી જાય તમે કાપો ત્યારે। તો આ રીતના વચ્ચેથી કાપવાની છે, આમ ઊંડાણથી આમ લઈ જવાનું અને પછી કોલસો લાખી નીકળી જશે જો અમે કાપીને રાખી છે તો। અને જો વહેલા કાપી દો તો અંદર થોડું મીઠું નાખી દેવાનું એટલે બ્લેક નહીં થાય મટોકી। હવે આપણે સ્ટાર્ટ કરીશું। ત્રણ ડુંગળી મેં કાપીને રાખી દીધી છે, આદુ મરચા, લસણ। ફ્રેન્ડ્સ, લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ટામેટું એક લીધું છે અને સિંગનો ભૂક્કો અને ટામેટાની પેસ્ટ, પેસ્ટ ના હોય તો બે ટામેટા લેજો। વઘાર માટે રાઈ જીરું લીધું છે, હિંગ, અને મસાલા માટે ધાણા જીરું, હળદર, મીઠું અને મરચું। હવે આપણે આને કાપીશું, તમે તમારી રીતના કાપી શકો છો, મોટી નાની આ રીતના, હું આ રીતના કાપું છું। આ રીતના કાપવાની છે, જો અડધો કલાક થયો પણ બ્લેક નથી પડી, મેં મીઠું નાખ્યું અંદર। આ રીતના કાપી દેવાની છે અને પાણીમાં જ રાખવાની છે જ્યાં સુધી તમે ગ્રેવીમાં ના નાખો ત્યાં સુધી। આ રીતના હવે વઘાર કરીશું। ફ્રેન્ડ્સ, ગેસ ચાલુ કરીશું। તમે તમારી રીતના તેલ નાખી શકો છો, વધારે ઓછું। હું ઓલિવ ઓઇલ વાપરું છું પણ તમે તમારી રીતના જે વાપરતા હોય વાપરવાનું છે। હવે તેલ આવે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે મટોકી। તમે બોઈલ કરેલી ખાઈ શકો, કાચી પાકી કુકર વગર બોઈલ કરવાની, શેકીને ખાઈ શકો છો, બોઈલ કરેલી ટોમેટો સાથે, કેચઅપ સાથે પણ ખાઈ શકો, મરી મીઠું નાખીને ખાઈ શકો, ગ્રેવીવાળી રાઈસ સાથે, બ્રેડ સાથે પણ ખાઈ શકો। ઘણી ટાઈપની બને છે અને બહુ જ ફાયદાકારક છે મટોકી। અહીંયા આફ્રિકામાં અમે બહુ બનાવીએ મટોકી। હવે રાઈ જીરું નાખીશ, હિંગ નાખીશ, હિંગમાં હું ઓલવેજ હળદર અને મરચું નાખું છું, એનાથી કલર બહુ ફાઈન આવે ફ્રેન્ડ્સ। હવે ડુંગળી નાખીશ, ડુંગળી થોડી લાલ થવા આવે બ્રાઉન કલરની ત્યાં સુધી ધીમા તાપે શેકવાનું છે। દરેક ગ્રેવીવાળા શાકમાં તમે શેકવામાં ધ્યાન રાખો તો ગ્રેવીના લીધે ટેસ્ટ અલગ લાગે, બળી જાય કે એવું થાય તો ખૂબ ટેસ્ટ ચેન્જ થઈ જશે। થોડી વાર શેકવાનું છે, ટામેટું
पेस्ट पण नाखी से चमची काप बतारे देवानो छे એટલે ટામેટો એક પણ ચડી જાય અંદર ટામેટો કાપીને પણ તમે નાખી શકો છો ફ્રેન્ડ તમારે મટોકીની જેટલી ક્વોન્ટિટી હોય મેં ત્રણ લીધી છે એ પ્રમાણે તો તમે વધારે બનાવો તો એ પ્રમાણે લેવાનું વધુ વધારે વધારે તો ગ્રેવી વધારે છે ને તો મજા આવશે ખાવાનું થોડી વાર તાપતી દઈશ એટલે ચડી જાય તાપતી ઉપર ટામેટું ચડવા દેવાનું છે એનાથી ગ્રેવી ફાઇન થશે ચડી ગયા છે હવે મસાલો નાખીશું આ રીતના એકદમ એક રસ થઈ જાય એટલે પછી બધો મસાલો નાખવાનો તાપ વધારે હળદર નાખીશું દાણા જીરું થોડું વધારે નાખવાનું છે એનાથી રસ ખૂબ જ થશે મીઠું સ્વાદ અનુસાર તમે ખાતા હોય એ રીતના અને મેં લાલ મરચું વધારે લીધું છે કેમ કે તીખું નથી એટલે તમે તમારી રીતના લઈ થાય એટલે થોડું પાણી નાખવાનું છે થોડું શેકાય એટલે પછી મટોકી નાખીશ આ રીતના જ મટોકી નાખવાની છે કુકરમાં નાખશો ને તો એકદમ બફાઈ જશે તો નહીં મજા આવે કાચી પાકી થોડી જશે ને તો ખાવાની મજા આવશે મટોકી નાખીશ જો ફ્રેન્ડ્સ અડધો કેટલો અડધો પોણો કલાક થયો હજુ બ્લેક નથી પડી એટલે આ રીતના વહેલું કાપો તો મીઠું નાખીને પી દેવાની મસાલો કરીને પછી બરાબર હલાવીને ટાંકી દેવાની પછી થોડી વાર એને પાણી નાખીશું એટલે મસાલો બધો મટોકીમાં ગળી જાય વધારી દેવાનું છે પાણી બી એક ગ્લાસ જેટલું નાખવાનું છે કેમ કે મટુકી ચડી જાય અંદર કેમ કે રસ હોય ને તો બ્રેડ સાથે તમે ખાઈ શકો રાઈસ સાથે ટાંકી દઈશું દસેક મિનિટમાં ચડી જશે હવે આપણે જોઈ લઈશું ચડી ગઈ છે મટોકી બહુ ન ચડવા દેવાની નહીતર મજા નહીં આવે આ રીતના જ હવે થોડું પાણી નાખીશું કેમ કે સિંગનો કૂકો આવશે એટલે થોડું બટ થઈ જશે તાપ વધારી દઈશું આ રીતના નાખીને થોડું બે ચાર મિનિટ રહેવા દેવાની છે સહેજ તાપતીમાં કરીને બે મિનિટ રહેવા દઈશું હવે આપણે જોઈ લઈશું
ફ્રેન્ડ તૈયાર છે મટોકી ગ્રેવી વાળી. તમે કુકરમાં ના બનાવતા ને તો એકદમ બફાઈ જશે ને તો ખાવાની મજા આવે. આ રીતના છુટ્ટી થાય એ રીતના જ બનાવજો. અને સિંગનો ભૂકો નાખ્યો છે એના કારણે ગ્રેવી એકદમ ફાઈન થઈ ગઈ છે. તમે બાળકોને બોઈલ કરેલી મટોકી આપો ને તો જ પણ બહુ સારી. સાથે ટોમેટો કેચપ ને મરી મીઠું નાખીને શેકેલી પણ બહુ સારી. મારા છોકરાઓ નાના હતા ત્યારે હું વીકમાં 2-3 વાર આપતી હતી બોઈલ કરેલી. તો ફ્રેન્ડ તૈયાર છે આપણી મટોકી. તો તમે જરૂરથી બનાવજો, બહુ મજા આવશે તમને ખાવાની. અને નવી રેસીપી બનાવવાની પણ બહુ મજા આવશે. અને મારી રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય.